हेलो विद्यार्थियों, लास्ट में अहीं सुधीनू आपणे कम्प्लीट कर्युं हतुं। हवे एना पछीना टॉपिक आपणे जोशुं। इनकेप्सुलेशन। इनकेप्सुलेशन शुं छे? कॉम्प्यूटर प्रोग्रामना बे मूळ अंग डेटा अने कार्य छे। विद्यार्थी मित्रों, याद राखजो, घणीवार एमसीक्यू में पण पूछाय छे कि प्रोग्रामना केटला अंगो छे अने क्या क्या। तो के बे डेटा अने कार्य। संगठित प्रोग्रामिंग आ बे घटकों ने अलग अलग घटक तरीके गणे छे, ज्यारे ऑब्जेक्ट आधारित प्रोग्रामिंग तेने एक घटक तरीके जुवे छे। प्रक्रियागत प्रोग्रामिंग में प्रोग्रामना कोईपण भाग में डेटा की किंमत बदली शकाय छे, ते फेरफार थी सुरक्षित नथी। आ समस्यानो उकेल ऑब्जेक्ट आधारित प्रोग्रामिंग में इनकेप्सुलेशन द्वारा लावी शकाय छे। अहीं डेटा अने मेथड वडे माहितीनी गणतरी थाय, ते समये प्रोग्रामना अन्य घटकों वडे डेटामां फेरफार अथवा तो दुरुपयोग सामे सुरक्षितता बक्षवामां आवे छे। आ प्रकारनी रचना के जेना वडे डेटा अने मेथड सामे रक्षण पूरू पाडवामां आवे, तेने इनकेप्सुलेशन कहेवामां आवे छे। चलो विद्यार्थी मित्रों, हवे आपणे जोई के इनकेप्सुलेशन एटले शुं। टूंकमां तमने एवुं कहेवा मांगे छे के तमारी पासे जे डेटा पड़ेला छे तेमां कोई पण प्रकारना फेरफार थशे नहीं, अथवा तो जे पण डेटा ई बारथी आवशे तो ई बारथी आवता डेटाने अटकावशे अने तमारी पासे पड़ेला डेटा ने ई सुरक्षा पूरी पाड़शे, जेने डेटा इनकेप्सुलेशन तरीके ओळखवामां आवे छे। डेटा अने मॉडल ने लपेटीने बनावेला एक एकम जे क्लासना नामथी जाणीता छे, तेने अंगत घोषित करवाथी शक्य बने छे अने क्लासना अंगत सभ्यो बहारना विश्वने सीधा उपलब्ध थवा देता नथी। याद करो, हमणाज मैं डेफिनेशन एनी कीधी के तमारी पासे रहेला डेटा ने ई पूरेपूरू प्रोटेक्शन आपशे, बारथी आवेला डेटा ने ई आववा देशे नहीं, तेने कहेवाय डेटा इनकेप्सुलेशन। न इनकेप्सुलेशन बिन इरादापूर्वकनी प्रक्रियाओ अने बहारना अन्य ऑब्जेक्ट वडे जरूरियात वगरना डेटाने मेळववाथी सलामत राखे छे। એનો મતલબ કે બહારથી કોઈ પણ ડેટા આવે છે એને આવવા દેશે નહીં, એટલે તમારી પાસે જે પડેલા છે ડેટા કેવા હશે? પૂરેપૂરા પ્રોટેક્શનવાળા। હવે છે ડેટા એબસ્ટ્રેક્શન। ડેટા એબસ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓ અને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતીને રજૂ કરવાની પ્રક્રિયા છે। એબસ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે કે જે આટીઘૂટી કે ગૂંચને છુપાવે છે અને તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ કઈ રીતે કરે છે તે જણાવતો નથી। ચાલો, ડેટા એબસ્ટ્રેક્શન એટલે શું? તો કે તમે જે કામ કરો છો એ કામ કરવાની પ્રક્રિયા તમને બતાવશે નહીં, એ કાર્ય શું કરે છે તે જણાવશે, પણ એ કાર્ય તમે કેમ કર્યું વિદ્યાર્થી મિત્રો એ તમને બતાવશે નહીં। એટલે ટૂંકમાં એની અમલીકરણની પ્રોસેસ તમને બતાવશે નહીં, એ કામ કેમ થાય છે એ બધું તમને ડિસ્પ્લે કરશે, પણ એ કામ કઈ રીતે થયું એ તમને બતાવશે નહીં। તે આટીઘૂટી કે ગૂંચને છુપાવે છે, તે કાર્ય કરે છે તેને જણાવે છે, પરંતુ તે કાર્ય કઈ રીતે કરે છે તે જણાવતું નથી। એટલે કે આપણી અમલીકરણની માહિતી કેવી રાખશે? ગુપ્ત રાખશે, એટલે કે એ છુપી રાખશે।
डेटा अब्स्ट्रेक्शन डेटा ने सुरक्षितता डेटा छुपावा अने डेटा की गणतरी करवा बाबतनी माहितीनु अमलीकरण छुपावा प्रकारनी बाबत शक्य छे। एटले ते शुं करशे, तमारा डेटा ने सुरक्षित राखशे, डेटा ने छुपावशे अने डेटा ने गणतरी करवा बाबते माहितीनु अमलीकरण पण ई छुपावशे। एटले विद्यार्थी मित्रों, टूंकमां आपणे आ समझवानुं छे કે એબસ્ટ્રેક્શન એ આટીગુટી અને ગૂંચને છુપાવી જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ એ કાર્ય કેવી રીતે કરો છો તે જણાવશે નહીં। બહુ સરસ એક એક્ઝામ્પલ આપ્યું છે આપણે ટેલિવિઝનનું। વિદ્યાર્થી મિત્રો, આપણે રોજે રોજ ટેલિવિઝન જોઈએ છીએ, તેમાં આપણે વોલ્યુમ વધારે ઓછું કરી શકીએ છીએ, ચેનલ બદલાવી શકીએ છીએ, પણ એમાં આવતા પ્રોગ્રામ્સના ટાઈમિંગ આપણે સેટ કરી શકતા નથી। હવે સમજાણો ડેટા એબસ્ટ્રેક્શનનું કામ, કે એ કાર્ય કરે છે એ બતાવે છે, પણ એ કામ કેમ થાય છે, એ કાર્ય કઈ રીતે થાય છે એ બતાવશે નહીં। ડેટા એબસ્ટ્રેક્શન આપણને વાપરવા માટેનું એક રૂપરેખા કે ઢાંચો મીન્સ કે ટેમ્પલેટ્સ પૂરા પાડે છે સિસ્ટમ ડેટાનો સંગ્રહ નિર્માણ અને જાળવણી કઈ રીતે થાય છે તેની કેટલીક માહિતી ગુપ્ત રાખે છે। આપણા સિસ્ટમના ડેટાનો સંગ્રહ એની નિર્માણ અને એની જાળવણીની માહિતી કેવી એ છુપી રાખશે, બહારની દુનિયામાં એ બતાવશે નહીં। ઓકે વિદ્યાર્થી મિત્રો, સી સી પ્લસ પ્લસના એબસ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ અથવા તો સ્ટ્રક્ચર અને સી પ્લસ પ્લસ જાવાના ક્લાસ અને ડેટા એબસ્ટ્રેક્શનના ઉદાહરણ છે। ચલો વિદ્યાર્થી મિત્રો, એડીટીનું પૂરું નામ યાદ રાખો, અબસ્ટ્રેક્ટ ડેટા ટાઈપ, ઓકે સી સી પ્લસ પ્લસ બરાબર વગેરે અબસ્ટ્રેક્ટ ડેટા ટાઈપના ઉદાહરણ છે। ચલો મેસેજિંગ, ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે। ઇનકેપ્સ્યુલેશનને કારણે બધી મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે જે મેથડને ઓળખે છે। ચલો મેસેજિંગ એટલે શું, તો એવું કીધું છે મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે યાદ કરો ઇનકેપ્સ્યુલેશન એટલે શું। આપણે ભણ્યા હતા કે બહારથી આવતા ડેટાને એ અટકાવશે, તમારી પાસે રહેલા ડેટાને એ પ્રોટેક્શન આપશે। તો આ મેસેજિંગ શું કરશે, એ ડેટાને મારે ઉપયોગ માટે બહાર બોલાવવા હોય તો આપણે શેનો ઉપયોગ કરશું, મેસેજનો। એટલે કે છે અહીંયા મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે। એક એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલું છે, ડેટ નામના ક્લાસમાં ડિસ્પ્લે નામની આપણે મેથડ લીધી છે, ટાઈમ અને પર્સન નામના ક્લાસમાં પણ આપણે ડિસ્પ્લે નામની મેથડ લીધી છે। ઓકે, એટલે શું કહેવા માગે છે કે ક્લાસ અલગ અલગ છે, પણ આપણે કામ શું કરવાનું છે, આપણી મેથડ કઈ છે, તો કે ડિસ્પ્લે ડિસ્પ્લે ડિસ્પ્લે। એટલે આપણે કઈ મેથડ બોલાવી, તો કે આ ડિસ્પ્લે નામની મેથડ આપણે આ ત્રણે ત્રણ ક્લાસમાંથી બોલાવી છીએ। ચાલો પોલિમોર્ફિઝમ, પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા, એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોય છે। ચાલો પોલિમોર્ફિઝમ એટલે કે અનેક સ્વરૂપ કે બહુરૂપતા, ચાલો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પોલિમોર્ફિઝમ એટલે શું, તો કે અનેક સ્વરૂપ કે બહુરૂપતા, અથવા આમ બી પૂછી શકે અનેક સ્વરૂપ અને બહુરૂપતાને શું કહેવામાં આવે છે, તો કે પોલિમોર્ફિઝમ। એક બહુ સરસ એક એક્ઝામ્પલ આપ્યું છે, મેક્સ નામનું એક મેથડ લીધેલી છે અહીંયા બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ એમ કહે કે બે નંબરમાંથી મેક્સિમમ વેલ્યુ ગોતવાની છે તો તમે ગોતી શકો, તો કે હા, હું તમને ચાર
नंबर आपूँ तो चार में आपणे मेक्सिमम वेल्यू गोती शकी, तो के हा दस में पण गोती शकी, पचास में पण गोती शकी अने सो में पण गोती शकी, पण काम एनु शुं छे? मेक्सिमम वेल्यू गोतवा નું. તો થઈ ગયા સ્વરૂપ. ક્યાંક એના બે સ્વરૂપ છે, ક્યાંક એના ચાર સ્વરૂપ છે, ક્યાંક એના દસ સ્વરૂપ છે. ઓકે, એટલે એને અનેક સ્વરૂપ અને બહુરૂપતા એટલે પોલિમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં તમને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ શીખવાડ્યું છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચર અલગ અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. ચાલો, એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા, એટલે ક્લાસ આપણે કેવો છે, એક જ છે, મેથડ કેટલી છે, એકથી વધારે છે કે જેના નામ કેવા છે સરખા. હમણાં આગળનું એક્ઝામ્પલ આપણે ડિસ્પ્લે 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 નામનું મેથડ જોયું, પણ આપણા ક્લાસ કેવા હતા, અલગ અલગ હતા. પણ આમાં શું છે, એક જ ક્લાસ છે બરાબર, પણ મેથડ એકથી વધારે છે. પણ સિગ્નેચર, સિગ્નેચર એટલે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, સ્ટેટ, આપણી કિંમત બરાબર, તેને આપણે ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહીએ છીએ. હવે છે ઓપરેટર ઓવરલોડિંગ. જો ડેટ વન અને ડેટ ટુ છે બરાબર, જ્યાં બંને સંકાર્ય એટલે ઓપરેન્ડ્સ છે આપણા ડેટ વન અને ડેટ ટુ બરાબર, અહીંયા માઇનસ પ્રક્રિયા એટલે ઓપરેટર છે. શું છે ઓપરેટર બરાબર છે? જો એન વન માઇનસ એન ટુ કરતાં અલગ રીતે કહેવામાં આવે છે, અહીં એ જ પ્રક્રિયાનો અર્થ સંકાર્યના ડેટા પ્રકારના આધારે અલગ કરવામાં આવે છે. આ પ્રકારની બહુરૂપતાને ઓપરેટર ઓવરલોડિંગ કહેવામાં આવે છે. જો ડેટ વન છે અને ડેટ ટુ છે, એન વન છે એન ટુ છે, પણ જો આપણા ઓપરેટર સરખા છે, દેખાય છે માઇનસ, એને કહેવાય ઓપરેટર ઓવરલોડિંગ. ચાલો, બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલિમોર્ફિઝમ શક્ય છે વિદ્યાર્થી મિત્રો, ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ, જે આપણે ઓલરેડી ઉપર જોયું. હવે એના પછીનું છે, જો તમને એક્ઝામ્પલ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો પોલિમોર્ફિઝમનું, આપણે જોયું હતું પોલિમોર્ફિઝમ એટલે કે અનેક સ્વરૂપ અથવા તો બહુરૂપતા. જો શેપ નામની મેથડ છે, એના સ્વરૂપ જુઓ કેટલા છે, ટ્રાયંગલ, રેક્ટેંગલ, સર્કલ છે, જેને કહેવાય પોલિમોર્ફિઝમ. એકથી વધારે સ્વરૂપ. ચાલો, એગ્રીગેશન અને કમ્પોઝિશન. ચાલો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય ત્યારે એને એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આની ડેફિનેશન યાદ રાખો. એગ્રીગેશન અને કમ્પોઝિશન એટલે શું? તો કે એક ક્લાસના ઓબ્જેક્ટ, ક્લાસ કયો છે, તો કે એક આપણો ક્લાસ છે, એમાં ઓબ્જેક્ટ આપણા એક ક્લાસના ઓબ્જેક્ટ જે છે એ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય તેને એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન કહેવામાં આવે છે. હજી એકવાર વિદ્યાર્થી મિત્રો, એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય તેને શું કહેશું, કમ્પોઝિશન અથવા તો એગ્રીગેશન. હવે જો અલગ અલગ ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા તો તેમાંનો અંશ સંબંધ રજૂ કરે છે. ચલો એક્ઝામ્પલ આપેલું છે, જુઓ મધરબોર્ડ કોમ્પ્યુટરનો એક ભાગ છે, તો કે હા, કોમ્પ્યુટર મધરબોર્ડ સ્ક્રીન કીબોર્ડ અને માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું છે. હા, તો હવે સ્ક્રીન નામનો આપણે ઓબ્જેક્ટ લઈ તો એમાં તો એની લંબાઈ પહોળાઈ અને મોડલ જેવા આપણે ગુણધર્મો લઈ શકીએ બરાબર છે. હવે મધરબોર્ડ છે તો એ મોડલ અને કંપની જેવા ગુણધર્મો આપણે એના લઈ શકીએ બરાબર. એટલે આપણો એક ક્લાસ
મધરબોર્ડ ન હતો, એક ક્લાસ આપણો સ્ક્રીન ન હતો. જ્યારે કોમ્પ્યુટર નામનો ક્લાસ આપણે બનાવી ત્યારે મધરબોર્ડ અને સ્ક્રીન ક્લાસના ઓબ્જેક્ટ જેવા એટ્રીબ્યુટ્સનો સમાવેશ થાય એને શું કહેવાય? એગ્રીગેશન અને કમ્પોઝિશન. ઉપર જ જોયું, એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા છે. જો છે કોમ્પ્યુટર નામના ક્લાસના ઓબ્જેક્ટમાં બે આવી ગયા, મધરબોર્ડ અને સ્ક્રીન. ઓકે, જુઓ તમને એક એક્ઝામ્પલ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. ત્રણ ક્લાસ આપેલા છે, નેમ, એડ્રેસ, ક્લાસના એટ્રીબ્યુટ્સ સાથેનો પર્સનલ ક્લાસ આપેલો છે. એટલે આપણી પાસે ક્લાસ કેટલા છે? નેમ, એડ્રેસ અને પર્સન છે. તો જુઓ અહીંયા પર્સન નામના ક્લાસમાં નેમ અને એડ્રેસ નામના ક્લાસનો ઉપયોગ થયેલો છે. હમણાં જ જોયું આપણે એક ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય તેને શું કહેવાય? તો કે એગ્રીગેશન અને કમ્પોઝિશન. ક્લિયર? હવે આ એક એક ક્લાસ છે એના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા છે. તો કે યસ. હવે જુઓ, એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના, એ બેની કમ્પેરિઝન કરવામાં આવે છે. ચલો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ રજૂ કરશે? ભિન્ન અથવા તો નોન એક્સક્લુઝિવ. ચલો યાદ રાખી લ્યો, MCQ પૂછાશે એગ્રીગેશનમાં બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ છે? તો કે ભિન્ન પ્રકારનો. ઓકે, કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. આ આંશિક ક્લાસ ઓબ્જેક્ટનું કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતું નથી. ચાલો પહેલા ઓનર ક્લાસ એટલે આપણો મેઇન ક્લાસ. ઓકે, અને આંશિક ક્લાસ એટલે આપણો સબ ક્લાસ. હવે જો મધરબોર્ડ જો કે કોમ્પ્યુટરનો એક ભાગ છે, પણ તે કોમ્પ્યુટરથી સ્વતંત્ર એક અલગ ઘટક પણ છે. એનો મતલબ એ કોમ્પ્યુટરનો એક ભાગ છે પણ એને અલગ એક સ્વતંત્ર રીતે પણ એક ઘટક છે. ઓકે, જો નીચે એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આપેલું છે કે અલગ અલગ નેમ ધરાવતા પણ એક જ એડ્રેસ ધરાવતા બે પર્સનના ઓબ્જેક્ટ. ચાલો N1 N2 છે, બે વ્યક્તિ, એમાં પર્સન P1 અને P2, બરાબર? જોજી, બે એક જ એડ્રેસ ધરાવે છે. ઓકે, હવે એગ્રીગેશન કેવો સંબંધ ધરાવતો હતો વિદ્યાર્થી મિત્રો બે ક્લાસ વચ્ચે? નોન એક્સક્લુઝિવ. જ્યારે કમ્પોઝિશન એ બે ક્લાસ વચ્ચે અજોડ અથવા તો એક્સક્લુઝિવ સંબંધ ધરાવે છે. કમ્પોઝિશન એક પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ આધારિત હોય છે. એનો મતલબ કે મેઇન ક્લાસ અને સબ ક્લાસ બે એકબીજા ઉપર ડિપેન્ડ છે. જો એકત્ર ક્લાસનું ઓબ્જેક્ટ, જો એટલે એકત્ર ક્લાસનું કોઈ પણ ઓબ્જેક્ટ હું દૂર કરી નાખું તો આંશિક ક્લાસનું ઓબ્જેક્ટ ઓટોમેટિકલી દૂર થઈ જશે. જો આ એક્ઝામ્પલ આપ્યું છે, પર્સન નામનો ક્લાસ છે તો એમાં નેમ અજોડ રીતે માત્ર એક જ વ્યક્તિ સાથે જોડાયેલું છે, બરાબર? તો કમ્પોઝિશનનો સંબંધ છે આ બે ક્લાસ વચ્ચે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આના સિમ્બોલ MCQમાં પૂછાય છે કમ્પોઝિશનનો. તો કે આ ભરેલો હીરો, અહીંયા એગ્રીગેશન તો કે ખાલી ડાયમંડ, ખાલી હીરો, બરાબર? આમાં શું છે? તો કે આ બે વચ્ચે કેવો સંબંધ ધરાવે છે? તો કે કમ્પોઝિશનનો. આ બે કેવો સંબંધ ધરાવે છે? તો કે એગ્રીગેશનનો. ઓકે, હવે એના પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે આગળ પર્સન નામનો ક્લાસ જોયો, એમાં નેમ નામ ક્લાસ વચ્ચેનો સંબંધ કમ્પોઝિશનનો હતો. જ્યારે પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચેનો સંબંધ એગ્રીગેશનનો રિલેશનશીપ છે. એક જ એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિનું હોઈ શકે, આથી જ્યારે કોઈ વ્યક્તિ નષ્ટ કરવામાં આવે ત્યારે તેને સુસંગત નેમ ઓબ્જેક્ટને નષ્ટ કરવામાં આવે છે, પણ એડ્રેસ નષ્ટ કરવામાં આવતું નથી. એનો મતલબ કોઈ પણ પર્સન તમે ડિલીટ કરો, એને દૂર કરો, તો એનો જ ક્લાસ દૂર કરવામાં આવે છે, જ્યારે એડ્રેસ નામનો ક્લાસ દૂર કરવામાં આવતો નથી. ક્યારે? એગ્રીગેશનમાં.
बराबर जरे कम्पोजिशन में तो तमे जे क्लास ज्यांथी डिलीट करो ए सब क्लास माथी पण जतो रहेशे अने आपणो मेन क्लास माथी पण जतो रहेशे। नोंध विद्यार्थी मित्रों खास याद रखो, कोई क्लास ज्यारे अन्य क्लासना ऑब्जेक्ट धरावतु हो त्यारे तेने केवो क्लास कहेवाय? ओनर क्लास, पूर्ण क्लास, वोल क्लास, एकत्र क्लास अथवा तो एग्रीगेटिंग क्लास। बधा नाम विद्यार्थी मित्रों याद रखो, एमसीक्यू में पूछी सके कि ओनर क्लास ने बीजा क्या नाम थी ओळखी शकाय छे? तो कि पूर्ण क्लास, एकत्र क्लास। ओके, एज रीते क्लास ओनर क्लास में समावेलो छे। ज्यारे सब्जेक्ट क्लास अथवा तो आंशिक क्लास अथवा तो एकत्रित क्लास तरीके ओळखवामां आवे छे। मेन क्लास ने आपणे ओनर एकत्रित क्लास तरीके ओळखशुं, ज्यारे सब क्लास ने आंशिक अथवा तो एकत्रित क्लास तरीके ओळखवामां आवे छे। हवे छे इनहेरिटन्स। इनहेरिटन्स सामान्य रीते बे क्लास वच्चे एक प्रकारनो संबंध धरावे छे। चलो विद्यार्थी मित्रों याद राखो, इनहेरिटन्स बे क्लास वच्चे केवो संबंध धरावशे? एक प्रकारनो अथवा इज अ काइंड ऑफ। ओके, ज्यारे एक क्लास अन्य क्लासनो प्रकार होय त्यारे आ योग्य छे। सॉरी, इनहेरिटन्सना विद्यार्थी मित्रों बे प्रकार छे, सिंगल इनहेरिटन्स अने मल्टी लेवल इनहेरिटन्स। तो फर्स्ट तमने इनहेरिटन्स एटले शुं क्लियर थयुं? इनहेरिटन्स एटले एक क्लासना ऑब्जेक्ट तमने वारसामां बीजा क्लासमां मळता होय एने इनहेरिटन्स तरीके ओळखवामां आवे छे। चलो, सिंगल इनहेरिटन्स में शू हे विद्यार्थी मित्रों के सुपर क्लास अने सब क्लास बे एक एक जैसे, सुपर क्लास में डेटा बधा सब क्लास में जैसे। ओके, जो अँ तमने कीधुं छे पर्सन क्लासना बधा एट्रीब्यूट्स अने मेथड टीचर क्लास ने पण लागू पड़े छे। बीजा शब्द में कहीए तो पर्सन क्लासना बधा एट्रीब्यूट्स अने बिहेवियर टीचर क्लासना वारसामां मळे छे। आ उपरांत टीचर क्लासना वधारना एट्रीब्यूट्स जेवा के सब्जेक्ट, मेथड जेवा विषयना लेक्चर होई शके, आवा संजोगोमां पर्सन क्लासनो उपयोग करीने टीचर क्लास व्याख्यायित करी शकाय छे। ओके, पहेलो पॉइंट क्लियर थयो सिंगल इनहेरिटन्स। तो के सिंगल इनहेरिटन्समां एक आपणो सुपर क्लास हशे, सुपर क्लासना बधा डेटा आपने वारसामां क्यां मळशे? तो के सब क्लास में। ओके, क्लियर? आपणो सुपर क्लासना बधा डेटा आपने क्यां मळशे? सब क्लास में आपने वारसामां मळशे। जेनुं एक्जाम्पल आपणे विद्यार्थी मित्रों जोयुं। बीजुं इनहेरिटन्स हतुं आपणे मल्टी लेवल इनहेरिटन्स। मल्टी लेवल इनहेरिटन्स में शुं थशे विद्यार्थी मित्रों? उमां आपणे एक ज क्लास हतो, आमां एक थी वधारे क्लासना डेटा आपणे मेन क्लासमांथी मेळवाना रहेशे। ओके, चलो क्लास डायग्राममां इनहेरिटन्समां आपणे जो आ एक्जाम्पल आपेलुं छे, जो आ पर्सन नामनो क्लास छे जे आपणो सुपर क्लास छे, बराबर? जो टीचर्स नामनो क्लास छे आपणो सब क्लास छे। जो तो आ एरानो मतलब एवो थाय के आ बधा डेटा आ क्लासमां जशे? तो के हा। जो सब्जेक्ट आवशे? तो के हा। लेक्चर्स आवशे? तो के हा। क्लियर? हवे आ जो आपणुं मल्टी लेवलनुं एक्जाम्पल छे। आगळनुं जे आपणे आ जोया, आपणुं सिंगल इनहेरिटन्स हतुं के आपणो मेन क्लास एक छे अने सब क्लास पण एक छे। હવે અહીંયા જુઓ, મલ્ટી લેવલનું એક્ઝામ્પલ આપેલું છે તો કે પર્સન નામનો ક્લાસ છે, એમાં એમ્પ્લોય નામનો ક્લાસ છે અને ટીચર્સ નામનો ક્લાસ છે। જો તો ટીચર તો કે કેની સાથે કલેક્ટેડ છે? તો કે એમ્પ્લોય છે, તો એમ્પ્લોયની સાથે એ પર્સન પણ છે। ઓકે, અને મલ્ટીપલ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે। જો
क्लास ने एक करता वधु पेरेंट क्लास नो उपयोग करीने पण तारवी शकाय छे। उदाहरण तरीके बाळक वर्षामां तेना माता अने पिता बंनेना लक्षणो धरावे छे। एरोप्लेन एक प्रकारनो वाहन छे तथा उड़ी शके छे तेवा ऑब्जेक्ट पण धरावे छे। ज्यारे कोई क्लास बे के वधु क्लास परथी तारवामां आवे तो तेने मल्टीपल इनहेरिटन्स कहेवामां आवे छे। आ एक्जाम्पल मल्टीपल इनहेरिटन्सनुं छे। हवे छे कम्पोजिशन अने एग्रीगेट इनहेरिटन्सनी तुलना। આપણે બેને વિદ્યાર્થી મિત્રો કમ્પેર કરવાનું છે કે કમ્પોઝિશન્સ અને ઇનહેરિટન્સ। ઓકે ચાલો, ઇનહેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મકતા ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા અથવા તો વધારવા માટે અન્ય ક્લાસમાંથી વારસામાં મળે છે। વિદ્યાર્થી મિત્રો ઇનહેરિટન્સ આવે એટલે આપણે યાદ રાખી લેવાનું વારસો। મને કાંઈ પણ ડેટા વારસામાં મળતા હોય એને કહેવાય ઇનહેરિટન્સ। હમણાં એક્ઝામ્પલ જોયું ને, મમ્મી અને પપ્પાના બંનેના લક્ષણો એના કિડ્સમાં હોય, બરાબર છે? એ જ રીતે અહીંયા મને ડેટા ભેગા કરવા, એને વાપરવા, પાછા ઉપયોગમાં લેવા, બરાબર, એ કેમાં આવશે? તો કે ઇનહેરિટન્સમાં। સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હશે? વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે એક પ્રકારનો અ કાઇન્ડ ઓફ, યાદ રાખો, ઇનહેરિટન્સમાં બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ હતો? ઇઝ અ કાઇન્ડ ઓફ। જ્યારે સુપર ક્લાસ એટલે આપણો મેઇન ક્લાસ અને સબ ક્લાસ એટલે આપણે ડિરાઇવડ ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હશે? અ કાઇન્ડ ઓફ। કોમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી પણ બીજા ક્લાસ વડે બનેલો હોય છે। ઇનહેરિટન્સમાં વારસો મળે, કમ્પોઝિશનમાં વારસો મળે નહીં। ક્લિયર?